હવે આજે તમને હું પુષ્પ વિશે સમજાવીશ. આ જે પુષ્પ હોય છે તેમાં આવી રીતે હોય છે. આ જે છે તેને પરાગાશન કહેવાય. જ્યાં તે રહે આ જે રેખા છે આ બંને અને તંબુ કહેવાય. તંબુ હવે આ આખીને આપણે કેવું હોય તો આપણે એમ તો ના કહી શકાય કુકેસર તંબુ પરાગાશન. તો આપણે એની માટે એક નામ નક્કી કરેલું છે વૈજ્ઞાનિક. અને આખીને પુકેસર કહેવાય. આ જે આખું છે ને એને આખું પુકેસર કહેવાય. ઠીક છે. હવે આપણે જોઈશું આ આકૃતિ પણ અલગ છે. આમાં આમથી આમ આ છે આટલું. તેને એને અંડ બીજાશય કહેવાય. બીજાશય આ જે છે ને બીજાશય તેમાંથી પછી બી નીકળે એટલે કે અંડક. આટલાને માદા પણ કહી શકાય. માદા જન્યુ પણ. હવે આ જે રેખા છે એને પરાગવાહિની કહેવાય. પરાગવાહિની જેમાંથી વહન થતું હોય તે તમે જ્યારે પ્રયોગ કરશો ને ત્યારે તમને બતાવશે. એ રેખા આમ થઈને આમ જાતી હશે. તેનો આકાર એસ જેવો હશે. આવી રીતે આમ થઈને તમે આમ સૂર્યામું રાખશો ને ત્યારે તમને આ રેખા દેખાશે પુષ્પમાં. પણ આ જી છે એ પરાગાશન. પરાગાશય અને પરાગાશન બે અલગ. પરાગાશય એટલે કે રહેવાની જગ્યા અને પરાગાશન એટલે કે બેસવાની જગ્યા. હવે આપણે આખી પ્રોસેસ આવી રીતે ચાલતી રહેશે. અહીંયા પરાગવાહિની. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. નમસ્તે.